બિપરજોય વાવાઝોડાને લઈને અબડાસા સરકારી તંત્ર હાઈ એલર્ટ. જુઓ શું છે પૂર્વ તૈયારી. સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈને જખૌ બંદરના દરિયામાં કરંટ જોવા મળી રહ્યું છે, ત્યારે અબડાસા પ્રાંત અધિકારી શ્રી દેવાંગ રાઠોડે પૂર્વ તૈયારી રૂપે રવિવાર સરકારી તમામ કચેરીઓમાં કર્મચારીઓ અને સામાજિક સંસ્થાઓ તેમજ વેપારીઓ સાથે બેઠક યોજીને જણાવ્યું હતું કે કલેક્ટર સાહેબની સૂચના મુજબ અબડાસા તાલુકાના નીચાણવાળા વિસ્તારોને સાબદા કરવામાં આવ્યા છે અને દરિયાકાંઠાના નજીકના ગામોને તારીખ 13 થી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવશે અને સાથે એસબીઆરએફની ટીમ અને મરીન કમાન્ડો ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. આ બેઠકમાં હાજર રહેલ સંસ્થાઓના પ્રતિનિધિઓ સ્થાનિક કંપનીના અધિકારીઓ જણાવ્યું હતું કે સરકારી તંત્ર સાથે સંકલન સાધીને સ્થળાંતર કરાયેલા લોકોની તમામ વ્યવસ્થા તે જગ્યાએ કરવા મદદરૂપ થાય. અબડાસા તાલુકામાં જે આગામી બિપોરજય જે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ છે એ બાબતની તૈયારીઓ હાલમાં અમે જે પ્રી સાયક્લોનિક પ્રિપેરેશન્સ જે અમારી કરવાની છે એની અંદર દરિયાકાંઠાના અમારા 19 જેટલા ગામોની અંદર સાવચેતીના પગલાઓ માટે અમે ટીમો બનાવી છે. માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ 10-એ 10 ટીમો અમારી હાલમાં કાર્યરત છે, ત્યાં તેઓ સાવચેતી માટેના પગલાઓ માટે લોકોને સમજૂત કરી રહ્યા છે. ઉપરાંતમાં જે કાચા મકાનો તથા ઝૂંપડાઓમાં રહેતી વસ્તીઓ અને અંદાજે સ્થળાંતરિત કરવાની જરૂર પડે તેવા તમામ લોકોને અમે યાદીઓ આશ્રયસ્થાનની વિગતો ને બધું જ અમે અત્યારે હાલમાં તૈયાર કરી ચૂક્યા છીએ અને એને એ તૈયારીને અમે આખરી ઓપ અત્યારે આપી રહ્યા છીએ. વધુમાં અત્રેના તાલુકામાં અબડાસા તાલુકામાં એસડીઆરએફની ટીમનું જે એક બટાલિયન છે તે પણ આવી ગયું છે. સાથોસાથ આપણે જે કોસ્ટગાર્ડ બીએસએફ અને એરફોર્સ જેવી જે આપણી સેન્ટ્રલ એજન્સીસ છે એ લોકો સાથે પણ સંકલન સાધી લેવામાં આવ્યું છે અને તમામના પ્રયત્નો તમામની સાથે આપણે પ્રયત્નો હાથ ધરી અને આ આફતની સ્થિતિમાં આપણે કામગીરી કરવાના છે. અત્યારે અમારી પાસે શેલ્ટર હોમ્સ ટોટલ અવેલેબલ છે જેની અંદર આપણે 5-10 હજારની વસ્તીને આપણે બધી શકીએ મેળવી શકીએ છીએ. ઓલરેડી અમારા જે રેગ્યુલર દિવસોમાં જે આપણા શેલ્ટર હોમો છે એમની માહિતી આપણે પ્રાથમિક શાળાઓ તથા અન્ય બાકીની જગ્યાઓમાં તો છે જ, તેના ઉપરાંત પણ જેટલી આઈડેન્ટિફાઈ થઈ શકે તો એ પ્રકારે પણ અમે આઈડેન્ટિફાઈ કરીને આપણે જણાવી દઈએ. હેવી રેઇનફોલ માટે અમે ઓલરેડી એક મિટિંગ કરી લીધી છે. માનનીય કલેક્ટર સાહેબે 2 દિવસ પહેલાં પણ અમને સૂચનો આપ્યા છે. આરએમબી સ્ટેટ અને આરએમબી પંચાયતના લોકોને એ પરમાં જ્યારે પણ કોઈ પણ ઝાડ પડવાની પરિસ્થિતિ હોય અથવા પીજીએસએલ દ્વારા કરવામાં આવેલ જે કોઈ પણ રિસ્ટોરેશનની કામગીરી હોય તે બાબતના સૂચનો માનનીય કલેક્ટર સાહેબે પણ આપેલા છે અને અમે તાલુકા કક્ષાએ એ બાબતનું કોર્ડિનેશન કરેલું છે અને બાકીના અન્ય જે ખરીદીને જે કેન્દ્રો છે એ પણ અત્યારે બંધ રાખવામાં આવેલ છે. આ બેઠકમાં હાજર નલિયા વેપારી એસોસિએશનના પ્રમુખ હકુમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નલિયા ખાતે વેપારી એસોસિએશન હોલમાં સ્થળાંતર થયેલા લોકોને રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા વેપારી એસોસિએશન દ્વારા કરી આપવામાં આવશે. સાથે જખૌ બંદર ઉપર પોર્ટના પીએફએસઓ વિનોદભાઈ જોશીએ કંપનીના કર્મચારીઓ સિક્યોરિટી તથા સ્ટાફગણને વાવાઝોડા વખતે કયા પગલાં લેવા તે બાબતે માહિતગાર કર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે કંપની દ્વારા પૂર્વ તૈયારી રૂપે પ્રાંત અધિકારી અને મામલતદાર સાહેબની સૂચના મુજબ જેસીબી ટ્રેક્ટર ગાડી એમ્બ્યુલન્સ સહિતની સુવિધા તૈયાર રાખવામાં આવેલ છે. હાલ અમને તંત્ર તરફથી મામલતદાર કચેરીથી એક પત્ર મળેલ છે જેમાં આજ સાંજે પ્રાંત અધિકારી કચેરીએ મિટિંગ રાખેલ છે જેમાં જે કંઈ બી સૂચના હશે એ સૂચના અનુસંધાને કંપની મારફતે અમારી જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યુઆરટી ટીમ છે એના મારફતે જે કંઈ બી જરૂરિયાત હશે યા તંત્રના આદેશ હશે એના પ્રમાણે અમે અમારી કામગીરી કરી શકશું. તરફથી એક હિટાચી જે ટ્રેલર માઉન્ટેડ છે, જેસીબી છે, એક બસ છે, 5-6 નાની મોટી ગાડીઓ છે, એ સિવાય હાઇડ્રા છે એવી વાહનની વ્યવસ્થા એમ્બ્યુલન્સ છે અમે રાખેલ છે. તો બંદર ઉપરના માછીમાર પ્રમુખ અબ્દુલ અશરાફ પીરઝાદાએ જણાવ્યું હતું કે હાલ માછીમારીની સીઝન બંધ છે પરંતુ તેમની બોટોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવેલ છે અને તંત્રની સૂચના મુજબ ત્યાં બોટોનું રિપેરિંગ કામ કરતા કર્મચારીઓને હાલ કામ બંધ કરીને સ્થળાંતર કરવા જણાવવામાં આવેલ છે. હાઈવે ઉપરના મોટા હોર્ડિંગ બોર્ડ પણ તાત્કાલિક ધોરણે ઉતારવાની સૂચના આપવામાં આવી છે અને આ બેઠકમાં પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, ટીડીઓ હસમુખ રાઠવા, મામલતદાર નરેશ કતિરા સહિત તમામ મુખ્ય અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. હાલે જે સોશિયલ મીડિયા અને ટીવીમાં તેમજ અખબારોમાં જે વાંચવામાં મળેલ અને અબડાસા તાલુકાના વહીવટતંત્ર શ્રી ડેપ્યુટી કલેક્ટર મામલદાર સાહેબ, મરીન પોલીસ, કોસ્ટગાર્ડ તેમજ ફિશરી ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જે માછીમારોને સૂચના આપી, હાલે જખૌ બંદર ઉપર
60 થી 70 બોટો જેટી ઉપર ચડલ છે ક્રેન થી અને બીજી કિનારા ઉપર લાંગરેલ છે બાકીની બોટો એને પણ અમે સહી સલામત બોટો રે એવી અમને સોશિયલ મીડિયા થ્રુ ગ્રુપમાં બધાને જાણ કરી દેવામાં આવી છે અને એ લગભગ આજે કે કાલે સવારના પહોંચી આવે અને પોતાની રોજીરોટીનું સાધન છે એ પોતાની સહી સલામત રાખશે જખો બંદર ઉપર 522 બોટો હતી ટોકન લીધેલી એ હમણાં સહી સલામત છે જખો બંદર ઉપર રિપેરિંગ કામ માટે જે બોટોની ઓફ સિઝનમાં જે રિપેરિંગ થતી હોય એ રિપેરિંગ કામ માટે 80-100 જણા માણસો રોકેલા છે એ પણ આજે વયા જશે અને વાવાઝોડું વયો જાય પછી એ રિપેરિંગ કામ કરશે।